हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सुपर सेलिया। फ्रेंड्स, रेसिपी शुरू करता पहले आपणे लगभग 2 चमची सींगदाणा खलबट्टा में नाखी अने एने अधकचरा पीसी लईशुं। फ्रेंड्स, रेसिपी माटे आ प्रोसिजर खूब जरूरी छे। सींगदाणा मैं काचा ज लीधा छे, तो तमे जोई शको छो अवदरदरो भूक्को बनीने रेडी थई गयो छे। तो चालो रेसिपीने आगळ वधारीए। तो एना माटे एक आपणे बाउल लईशुं। बाउलमां लगभग 4-5 नानी चमची जेटलो बेसन एड करीशुं अने ए बेसनमां आपणे एड करीशुं मसाला बधा, जેમ કે 1/2 ચમચી જેટલી હળદર, સાથે જ આપણે એડ કરીશું 1/2-1/4 ચમચી જેટલું લાલ મરચું અથવા તો ખાઈ શકો તેટલું તીખું મરચું એડ કરવાનું। હવે આપણે એમાં એડ કરીશું ધાણા જીરાનો પાવડર, અને જો ગરમ મસાલો નાખવો હોય તો આ ટાઈમે નાખી શકાય છે, પણ હું સ્કીપ કરું છું। તો બધો જ મસાલો આપણે બેસન સાથે આ રીતે ચમચીની મદદથી મિક્સ કરી લઈશું। અને હવે પહેલાં આપણે અધકચરા વાટેલા શિંગદાણ હતા એને પણ બેસન સાથે મિક્સ કરી દઈશું। ફ્રેન્ડ્સ, તમે આ જ રીતે બનાવો છો શાક કે તમારી મેથડ જુદી છે તે ચોક્કસ કમેન્ટ બોક્સમાં લખજો। હવે શિંગદાણને પણ બેસન સાથે સરસ મિક્સ કરી દઈશું। તો એક મસાલો આપણો સરસ રેડી થઈ ગયો છે। તો ચાલો રેસિપીને આગળ વધારીએ। ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગ્રીન કેપ્સિકમનું શાક। તો કેપ્સિકમ પણ સરસ ઝીણા કટ કરીને મેં રેડી કરી લીધા છે। તો હવે આપણે એક કઢાઈ મૂકીશું। કઢાઈમાં લગભગ 5-6 ચમચી જેટલું તેલ મૂકીશું, અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં એડ કરીશું 1/2 ચમચી જેટલું જીરું, અને જીરાને સરસ આપણે ફૂટવા દઈશું। સાથે જ આપણે એડ કરીશું આગળ પડતી હિંગ। હિંગની સરસ સ્મેલ આવે એટલે આપણે બેસન અને શિંગદાણા જે મસાલો રેડી કર્યો છે એ બધો એમાં એડ કરી દઈશું, અને સરસ આપણે એને તેલમાં થોડીવાર શેકી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ શેકવું ખૂબ જ જરૂરી છે, નહીં તો આપણું બેસન આ શાકમાં પાછળથી કાચું લાગશે। તો હલકે તાપે આપણે એને લગભગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું। શિંગદાણા પણ સાથે સાથે આછા આછા સરસ શેકાઈ જશે। તો 5-7 મિનિટ મેં શેક્યું છે, અને બેસન શેકાયાની સરસ સ્મેલ આવી ગઈ છે, અને તમે જોઈ શકો છો કે બેસનનો કલર પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે, અને શિંગદાણા પણ સરસ શેકાઈ ગયા છે। તો હવે આપણે એમાં એડ કરીશું ઝીણા ક્યુબમાં શેપમાં કટ કરેલા કેપ્સિકમ, પણ એ પહેલાં આપણે આ રીતે બેસનને ચાર બાજુથી પહોરું કરીને વચ્ચે કેપ્સિકમ નાખવાની ગેપ કરીશું, અને બધા જ કેપ્સિકમ એમાં એડ કરી દઈશું। અને હવે આપણે થોડું પાણી એડ કરીશું, અને એને આપણે એક ચમચી લઈશું, અને ચમચીની મદદથી બેસન અને કેપ્સિકમ સરસ હળવે હાથે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે બધું સરસ મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું જેથી સરસ ભરી જાય। તો ચાલો હવે બધું સરસ પાછું મિક્સ કરી લઈએ અને રેસિપીને આગળ વધારીએ। તો ફ્રેન્ડ્સ, બધું સરસ આપણું મિક્સ થઈ ગયું છે, મસાલા પણ સરસ થઈ ગયા છે। તો હવે આપણે આમાં કેપ્સિકમને ચડવવાનું કામ બાકી રહ્યું છે, તો થોડું પાણી એડ કરીને આપણે એને ઢાંકી દઈશું। તો એના માટે વચ્ચે આ રીતે ખાડો બનાવીશું, અને એમાં થોડું પાણી એડ કરીશું જેથી પાણી ગરમ થઈને વરાળ થશે અને સાઈડના બધા જ કેપ્સિકમ ચડી જશે। ઉપર પણ થોડું આ રીતે પાણી છાંટી દઈશું, અને હવે સરસ આપણે એને ઢાંકી દઈશું। તો લગભગ આપણે એને 5-7 મિનિટ માટે ચડવા દઈશું, કારણ કે પાણી એડ કર્યું છે એટલે સરસ ચડી તો જશે જ। તો ફ્રેન્ડ્સ, 7-1 મિનિટ થઈ ગઈ છે, આપણે ખોલીને જોઈએ અને બધું સરસ હલાવી લઈએ। તો તમે વધારે તેલ નાખશો તો સહેજ પણ ચોટશે નહીં, ને શાક મારા કરતાં પણ સરસ થશે। તો હજી થોડા કેપ્સિકમ કાચા છે, તો પાછું આપણે એને ઢાંકી દઈશું અને 5-7 મિનિટ માટે એને ચડવા દઈશું। તો ફ્રેન્ડ્સ, હવે અંદર પાણી નથી નાખવું, આપણે ઢાંકણા ઉપર પાણી નાખીશું ને વરાળથી એને ચડવીશું। તો લગભગ 5-1 મિનિટ થઈ ગઈ છે, ચાલો પાછું આપણે એને ઓપન કરી લઈએ અને ચેક કરીએ। તો તમે જોઈ શકો છો અંદર પણ વરાળથી પાણી આવી ગયું છે, અને કેપ્સિકમનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે, અને લાગે છે કે કેપ્સિકમ આપણા સરસ ચડી ગયા છે। તો
एक चेक करी लईશું। तो फ्रेंड्स मैं चेक कर्यું कैप्सिकम सरस चढ़ी गयु छे। तो सरस बधु शाक आपणे मिक्स करी अने खांड नाखवी होय तो आ टाइमे नाखी देवानी। अने खटास माटे लींबु पण नाखी शकाय छे। तो फ्रेंड्स कैप्सिकम अने बेसनू शाक रेडी छे, चालो आपणे एने गरम गरम सर्व करिए। तो फ्रेंड्स एक मां मैं खांड ने लींबू बने नाख्या छे अने आमां खांड नथी नाखी, डायाबिटिक पेशेंट माटे छे। तो फ्रेंड्स तमने आ रेसिपी केवी लागी ते चोक्कसथी जणावजो, साथे आपणे धाणाथी एने गार्निश करीशुं। तो थैंक यू फ्रेंड्स, कीप वॉचिंग सुपर सहेलिया। ફરીથી નવી વિડીયોમાં નવી સહેલી સાથે મળીશું। ટિલ દેન ગુડ બાય। સુપર સહેલિયા ફેસબુક ઉપર પણ છે તો જોવાનું ચૂકશો નહીં। અમારી બીજી પણ ચેનલ છે DIY સહેલિયા, એમાં અમે જાત જાતનું તમને શીખવાડીએ છીએ, તો જોતા રહેજો।